ચાલો આપણે વાણિજ્ય વ્યવસ્થામાં કાલે કે સંચાલનના કાર્ય વિસ્તારોનો અભ્યાસ કરતા હતા, જેની અંદર કાલે આપણે પહેલું કાર્ય વિસ્તાર જોયું કે બજારીય કે માર્કેટિંગ સંચાલન. એમાં ખાસ એક પ્રશ્ન જોયો કે માર્કેટિંગ કે બજારીય સંચાલનના કાર્યો સમજાવો. ચાલો ત્યાર પછી આજે બીજું ખાસ એવું કાર્ય આવે છે, માનવ સંસાધન સંચાલન HRM, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. ચાલો માનવ સંસાધન, માણસ એક સંસાધન એટલે મિલકત છે, તો મિલકત સમજી એનું શું કરવાનું છે, સંચાલન કરવાનું છે. ચાલો એને એક વાક્યમાં ખાસ પ્રશ્ન પણ પૂછી શકાય કે HRMનું પૂરું નામ લખો. ચાલો HRMનું પૂરું નામ થાય કે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. ચાલો માનવ સંસાધન સંચાલન ઘણી ફેરે બોર્ડમાં પૂછાય છે કે HRMનું પૂરું નામ લખો, તો આપણે લખવાનું કે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. હ્યુમન એટલે માણસ કહી શકાય, રિસર્ચ એટલે સંશોધન, એટલે કે મેનેજમેન્ટ એટલે કે સંચાલન. માનવ સંસાધન મિલકત સમજી એનું શું કરવાનું છે, સંચાલન કરવાનું છે. અને કોઈ પણ ધંધા કે એકમમાં ધંધાની અમૂલ્ય મિલકત કોણ છે, માણસ છે. ચાલો જોતા જઈએ કે કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો જેવી મિલકતોનું શું કરવામાં આવે છે, જતન કરવામાં આવે છે. હવે કીધું ને કે કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન છે, મકાન છે, મશીનરી, ફર્નિચર, આ બધી શું છે, મિલકતો, એનું શું કરીએ છીએ, જતન, સાવચેતી આપણે રાખીએ છીએ અથવા જાળવીએ છીએ. તેવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને મૂલ્યવાન મિલકતો છે. ધંધાકીય એકમમાં જે રીતે મકાન છે, ફર્નિચર છે, જમીન છે, આ મિલકતો છે, એનું કહી શકાય આપણે જતન કરીએ છીએ, તો એવી જ રીતે સૌથી વધારે જતન કોનું કરવું પડશે કે ધંધાકીય એકમમાં કામ કરતા કોણ, કર્મચારી, એકમની કેવી મિલકત છે. ખાલી મિલકત નથી બધી, આપણે કીધું પણ કે મૂલ્યવાન મિલકત. મૂલ્યવાન એટલે કે જેની કિંમત વધારે હોય એને કહેવાય મૂલ્યવાન. અને પાછી કેવી, સજીવ, જીવતી મિલકત. માણસ કારણ કે જીવિત છે ને, સજીવ મિલકત છે. તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી ધંધાકીય એકમની કેવી મિલકત છે, મૂલ્યવાન અને કહી શકાય સજીવ મિલકત છે. તો પ્રશ્ન પૂછે વિકલ્પમાં કે ધંધાકીય એકમની સજીવ અને મૂલ્યવાન મિલકત કોણ છે, તો કર્મચારીઓ છે. આગળ કહે છે તેથી તેનું જતન કરવું જરૂરી છે. તેથી તેનું એટલે કોનું, કર્મચારીનું જતન કરવું જરૂરી છે. આપણે અગાઉ જોયું હતું કર્મચારી વ્યવસ્થામાં કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા ખાસ એની કાળજી રાખવી પડશે. બાકી કર્મચારી નથી તો એકમ માટે કાંઈ છે નહીં. આખે આખો ધંધાનો, સફળતાનો આધાર કોના ઉપર છે, કર્મચારી પર રહેલો છે. આગળ કહે છે ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તેમાં ધંધામાં કામ કરી રહેલા કર્મચારી પર રહેલો છે. હવે આખે આખા ધંધાને કઈ દિશા તરફ લઈ જવું, આખો આધાર કોના ઉપર છે, તેમાં કામ કરતા કર્મચારી ઉપર રહેલો છે. તો માટે અમૂલ્ય કે મૂલ્યવાન મિલકત કોણ થયું, મશીનરી કરતાં પણ કોણ વધારે કિંમતી છે, કર્મચારીઓ છે. કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, યોગ્ય કાળજી લેવામાં આવે, તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય. હવે આપણે કીધું કે કર્મચારીની જરૂરિયાતો સંતોષવી, એને જેટલી જરૂર છે પૂરતા પ્રમાણમાં પગાર, આ તે વસ્તુ બધા મળી જવા જોઈએ, યોગ્ય વાતાવરણ રહેવાની સુવિધા પૂરી પાડવી જોઈએ, એની યોગ્ય કાળજી લઈએ, તો ધંધાકીય એકમના ઉદ્દેશો સરળતાથી સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય. કર્મચારીને જેટલું કહી શકાય કે બધી વસ્તુ સારી આપવામાં આવે, તો જેના કારણે આપણે કહી શકાય કે એકમની અંદર ધંધાકીયના ઉદ્દેશો સારી રીતે કે સફળતાપૂર્વક શું કરી શકાશે, સિદ્ધ કરી શકાય. પણ ક્યારે આ શક્ય બને કે સિદ્ધ થશે ઉદ્દેશો ધંધાકીય એકમના, કે એને સફળતાપૂર્વક યોગ્ય કર્મચારીની કાળજી માવજત કરી હોય તો, એને જરૂરિયાતો પૂરી સંતોષી હોય તો, બાકી બનતું નથી. આગળ કહે છે આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો 100% જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો શું થાય છે, વિકાસ થાય છે, અને કાર્ય કરવાની ક્ષમતામાં પણ શું થાય છે, વધારો કરી શકાય છે. એને જરૂરિયાતો સંતોષી, યોગ્ય વાતાવરણ કર્મચારીને મળી ગયું, એની યોગ્ય કાળજી લીધી, ધંધાના ઉદ્દેશો સારી રીતે સિદ્ધ થઈ શકતા હોય, આ બધી વસ્તુ બની હોય તો કર્મચારીનો આપોઆપ જુસ્સો, વફાદારી અને જૂથ ભાવનાનો શું થવાનો છે, વિકાસ થવાનો છે. અને એનો વિકાસ થાય તો કાર્ય કરવાની ક્ષમતા, પહેલાં જે કામ કરતો એના કરતાં, કારણ કે સારું એવું વાતાવરણ છે ને, કે બઢતી મળ્યું હોય, સારો એવો પગાર મળ્યો હોય, તો કર્મચારીને સારા એવા ભથ્થા મળ્યો હોય, તો એ આકર્ષણનો કર્મચારી, જેના કારણે એની કાર્યક્ષમતામાં શું થાય છે, વધારો થાય છે. ચાલો હવે ખાસ બે ગુણમાં કે એક વાક્યમાં પૂછાય કે માનવ સંસાધન સંચાલનનો અર્થ સમજાવો. ચાલો શું કહે છે અર્થ વ્યાખ્યા, કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતાં
कर्मचारी कौशल्य ज्ञान बुद्धि गमो अणगमो व्यक्तिगत विकास जरूरियात वगैरह जेवी बाबतों ने ध्यान में लई कंपनी उद्देश्यों साथे सांकळी धंधा ने सफलता तथा नफाकारकता मार्गे लई जवानी समग्र प्रक्रिया ने शू कहेवाय मानव संसाधन संचालन कहें छे। हवे कीधु ने કે માનવ સંસાધન સંચાલન એટલે કે ધંધાકીય એકમમાં કામ કરતા કોણ કર્મચારીનું કૌશલ્ય છે, એની આવડત છે, કામ કરવાની રીત છે, એની બુદ્ધિ ચતુરાઈ છે, ગમો અણગમો એટલે કે ગમો એટલે પસંદગી, અણગમો એટલે નાપસંદગી, એ ખુદનો વ્યક્તિગત વિકાસ થવો જોઈએ। વિકાસ વ્યક્તિગત ત્યારે થાય કે જ્યારે એક હોદ્દા પર કામ કરીથી ઊંચા હોદ્દા પર બઢતી મળી તો વ્યક્તિગત શું થવાનો છે, વિકાસ, જરૂરિયાતો સંતોષ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ આ બધું કંપની ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને કેના તરફ સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયાને શું કહેવાય, માનવ સંસાધન સંચાલન। માણસનું એક મિલકત સમજીને શું કર્યું છે, સંચાલન કર્યું છે। આખે આખી સફળતાનો આધાર કોના ઉપર છે, માણસ। તો આપણે કીધું ને કે માનવ સંસાધનમાં કે કર્મચારીમાં કૌશલ્ય, કાંઈક ટેલેન્ટ, કાંઈક આવડત, કાંઈક રીત, પછી કીધું એનામાં સારું જ્ઞાન, સારી બુદ્ધિ, એની પસંદગી નાપસંદગી, ગમો અણગમો એટલે કે પસંદગી નાપસંદગી, વ્યક્તિત્વનો ખુદનો વિકાસ કરવા છે અને પોતાની જરૂરિયાતો જેવી બાબતોને ધ્યાનમાં લઈ આપણે ધ્યાનમાં લેવું પડશે, એકમવાળાએ ધ્યાનમાં લેવું પડશે। તેથી કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી કે ઉદ્દેશો કંપનીનો છે કે સારો એવો નફો મળવો જોઈએ, આની સાથે કહી શકાય કે સફળતા સાથે મેળવી અને નફાકારકતાના માર્ગ તરફ લઈ જવાની ક્રિયાને શું કહેવાય, માનવ સંસાધન સંચાલન કહે છે। તો માટે કહી શકાય કે આની અંદર આપણે કીધું કે માનવ સંસાધન સંચાલન એટલે કે ધંધાકીય એકમમાં કામ કરી રહેલા કર્મચારીની બુદ્ધિ છે, ચતુરાઈ છે, આવડત છે, પસંદગી નાપસંદગી, વ્યક્તિત્વનો વિકાસ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લઈ આ બધાને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી મેળ બેસાડીને ધંધાને સફળતા કે નફાકારકતાના માર્ગે લઈ જવાની ક્રિયાને શું કહેવાય, માનવ સંસાધન સંચાલન કહે છે। એક વાક્ય કે બે ગુણમાં પૂછાય કે માનવ સંસાધન સંચાલન એટલે શું સમજાવું, તો આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ। ચાલો આ માનવ સંસાધન સંચાલન શું થયો એનો અર્થ થયો। ચાલો ત્યાર પછી હવે એના પ્રશ્નો આવે છે કે માનવ સંસાધન સંચાલન એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈ। હવે ત્રણ ગુણમાં પૂછાય કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો। ચાલો જોઈએ કે ઉપર આપણે પ્રસ્તાવનાનો અર્થ જોઈએ તો લાક્ષણિકતાઓ છેલ્લી છે, લાક્ષણિકતાઓ ત્રણ ગુણનો પ્રશ્ન, માનવ સંસાધન સંચાલન એટલે શું તેની લાક્ષણિકતા સમજાવો। પહેલો લાક્ષણિકતા, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી કરવી, તાલીમ આપવી, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે। તો માનવ સંસાધન તો માણસ એક સજીવ મિલકત છે, એનું સંચાલન કરવું હોય તો કર્મચારીને શું શું કરવું પડશે, એની ધંધાકીય એકમમાં ભરતી, નવા કર્મચારીની ભરતી કરવી પડે, એને તાલીમ આપવી પડે, નવું આવડવું તો શીખડાવવું પડે, તાલીમ આપવી પડે, પછી કીધું કે બઢતી એક હોદ્દા ઉપરથી ઊંચા હોદ્દા પર મોકલવો એને શું કહેવાય, બઢતી, પછી દોરવણી કંઈક માર્ગદર્શન આપવું પડે। તો પહેલો મુદ્દો થયો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે। આગળ કહે છે, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળીને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે। હવે બેયના ધ્યેય હોય, એક તો ધ્યેય કીધો કે કંપની, દાખલા તરીકે કંપનીનો પહેલો ધ્યેય છે કે સારો એવો અમને નફો મળવો પડે, પછી કીધું તો કે કર્મચારીનો કંઈક ધ્યેય શું હશે, તો કર્મચારીને કંઈક કીધું ને કે સારો એવો પગાર મળે, પોતાને એક હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર પ્રમોશન મળે, બઢતી મળે, તો બેયના ધ્યેય શું થવા પડે, સિદ્ધ થવા જોઈએ કેની અંદર, માનવ સંસાધન સંચાલનની અંદર। આ બીજી લાક્ષણિકતા। ત્રીજું કહે છે કે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કહી શકાય કાર્ય કર્મચારી એક અમૂલ્ય મિલકત સમજીને તેનું સંચાલન કરવામાં આવે। તો આ માનવ સંસાધનની અંદર કોનું સંચાલન કરવાનું, કે કર્મચારીનું જ એક સંચાલન, પણ કઈ રીતે સંચાલન, એક સારામાં સારી અમૂલ્ય જેની કિંમત ઉપજી શકે એવી મિલકત સમજીને શું કરવાનું, સંચાલન કરવાનું છે। માનવ સંસાધન સંચાલન અંદર કોનું, કે માનવ એટલે કે કર્મચારીનું શું થયું, સંચાલન કરવામાં આવે, પણ કઈ રીતે અમૂલ્ય મિલકત સમજીને। ચોથું, કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। હવે કર્મચારી કામ કરે છે, હવે કોઈને પોતાની કહી શકાય કે એકમ આગળ જાય અને કર્મચારી ખુદની કંઈક લાગણી હોય કે એકમને લાગણી છે કે અમને સારો નફો મળે, તો કર્મચારીને કંઈક હશે ને કે અમને કંઈક સારું કે ટેલેન્ટ મળે અથવા તો અમે સારો પગાર કે સારું કાર્ય કરીએ તો અમારો પણ ફાયદો વિકાસ થાય, તો કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કે એની અંદર માનવ સંસાધન સંચાલનની અંદર। પાંચમું કહે છે,
કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન, ચકાસણી કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલનનું છે. બીજી લાક્ષણિકતા એવું કે માનવ સંસાધન સંચાલન બીજું કામ શું છે લાક્ષણિકતા, કે કર્મચારી કામગીરીનું મૂલ્યાંકન કરે છે, બરાબર છે કે નહીં, ચકાસણી કરવી, યોગ્ય સ્થાન નક્કી કરવું, તો કર્મચારી કયા સ્થાન ઉપર કઈ ડિપાર્ટમેન્ટ કઈ લાયકાત અનુસાર કીમાં કાર્ય કરવા કીમાં ટેલેન્ટ છે તો યોગ્ય સ્થાન નક્કી કરવું. સ્થાન નક્કી હોય ને, દાખલા કોઈપણ વ્યક્તિએ કોઈપણ કંઈક ડિગ્રી મેળવી છે, એનામાં કંઈક ટેલેન્ટ છે, કોઈ પણ મિકેનિકલ કાર્ય છે તો મિકેનિકલ વિભાગમાં એને કર્મચારીને સોંપી તો સારું કાર્ય કરી શકે, અથવા તો એમાં કંઈક ઉકેલ મેળવી શકે, તો એનું સ્થાન પહેલાં નક્કી કરવામાં આવે છે. કારણ કે ઘણા બધા વિભાગો એકમાં ચાલતા હોય અને જેમાં જેની આવડત હોય એમાં જ કાર્ય કરે, નિશ્ચિત સ્થાન નક્કી કર્યું હોય તો એમાં એકમને પણ સફળતા મળે અને કર્મચારીને કાર્ય કરવામાં કહી શકાય ધગજ ઉત્સાહ જોવા મળે છે. તો પાંચમું કીધું કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરી યોગ્ય સ્થાન કર્મચારી નક્કી કરવું, ક્યાં કામ કરવું, આ કામ કરવું માનવ સંસાધન સંચાલનનું છે. આગળ કહે છે યોગ્ય સંચાલનથી કર્મચારીના ફેરબદલી દર ઘટાડી શકાય છે. સારામાં સારું સંચાલન મેનેજમેન્ટ કર્યું હોય, ધ્યાન રાખ્યું હોય તો કર્મચારીનો ફેરબદલી દર વધારીને પણ ઘટાડે, કે કર્મચારી એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર વધુ ક્યાં થતો હોય, કે કહી શકાય કે એને કંઈક આવડતમાં છે નહીં, અથવા તો કહી શકાય સારું સંચાલન નથી તો ફેરબદલી દર વધે. પણ આપણે શું કીધું કે સારું કાર્ય બધું સારું કરતો હોય તો ફેરબદલી દર સુધા ઘટાડી શકાય છે. કોના કારણે? કે યોગ્ય સંચાલનના કારણે. કુશળ કર્મચારીઓ કંપનીને ટકાવી રાખી શકે છે. હવે કીધું ને કુશળ બાહોશ હોશિયાર કર્મચારી કંપનીમાં ટકાવી રાખી શકાય છે, કે સારા સારા કર્મચારીને કે હોશિયાર કંઈક ટેલેન્ટ છે, કંઈક સંશોધન કરી શકે આવડત છે એવા કર્મચારી કંપનીમાં ટકાવી રાખી શકાય છે. તો આ કર્મચારી એમનામ ટકતા નથી તો કહી શકાય એનો વ્યક્તિગત સારો વિકાસ થાય, સારું એવું કાર્ય કે પગાર મળતા હોય તો કર્મચારી ટકી શકે. બાકી કહી શકાય કર્મચારી કહી શકાય આપોઆપ બીજા એકમ સ્વીકારે છે. આગળ લાક્ષણિકતામાં કહીએ છીએ સાતમું લાસ્ટ, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તેમના કહી શકાય જુસ્સામાં કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારી યોગ્ય સારામાં સારું વાતાવરણ પૂરું પાડી શકાય, તેમના જુસ્સો વધી શકે, ઉત્સાહ વધી શકે, ઉત્સાહ એમને ન વધે કે કારણ કોઈ પણ કાર્ય કરે છે. મેં કીધું ને કે કોઈ પણ કર્મચારીનો સારો ઉત્સાહ વધારે તો કાર્ય કરે, એથી વધારે સારું કરાવવું હોય તો કર્મચારી બાબતે એકમ એક સ્કીમ મૂકવી પડે કે તમે જો આમને આમ વધુ સારું કાર્ય કરશો, આટલા કાર્યનું ઉત્પાદન કે નંગ બનાવી આપશો અને તો તમને કહી શકાય કે વધુ એવું બોનસ કે ભથ્થા મળશે, તો કર્મચારી ઉત્સાહ જુસ્સામાં શું થાય વધારો, કાર્યક્ષમતામાં શું થાય છે વધારો જોવા મળ્યા છે. કંપનીના મૂલ્યો જળવાય છે એની કહી શકાય ને, કે કર્મચારીએ સારું કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કર્યું તો કંપનીની કિંમત મૂલ્ય છે એ શું થાય છે બીજી કંપની સાપેક્ષમાં જળવાઈ રહી છે અને કંપનીના ધ્યેય શું થાય સિદ્ધ કરી શકાય છે. આ ત્રણ ગુણનો પ્રશ્ન થયો. શું પ્રશ્ન પૂછી શકાય? કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. લાક્ષણિકતા આવડે તો મહત્વ, એના પછી ત્રણ ગુણમાં ફરીથી પ્રશ્ન આવે એમાં કાંઈ છે નહીં, લાક્ષણિકતા આવડે તો મહત્વ આપોઆપ આવે છે. ચાલો હવે કહે છે મહત્વ, ફરીથી ત્રણ ગુણનો પ્રશ્ન, કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તેનું મહત્વ સમજાવો. ચાલો મહત્વમાં કાંઈ નથી, ખાલી મુદ્દા છે કે કર્મચારીની કાર્યક્ષમતામાં શું કરવો વધારો, કે માનવ સંસાધન સંચાલન મેનેજમેન્ટ કરવાને કારણે ધ્યાન રાખવાને કારણે કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય છે, કાર્ય કેપેસિટીમાં વધારો થાય છે, કાર્ય સારી રીતે કરી શકે છે. બીજું એકમની નફાકારકતામાં શું થાય છે, સારું કાર્ય કરે તો 100% એકમની નફાકારક નફો પણ વધે છે. બીજું મહત્વ, ત્રીજું મહત્વ કહે છે એકમની પ્રતિષ્ઠામાં શું થાય છે વધારો થાય છે. સારું માનવ સંસાધન માણસનું કહી શકાય સારું મેનેજમેન્ટ કરવાને કારણે એકમની પ્રતિષ્ઠા કે શું થાય છે આબરૂમાં વધારો થાય છે. ચોથું ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચા ધોરણે જળવાય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી છે વસ્તુની કે ગુણવત્તા ઊંચા તો એની ક્વોલિટી છે બધાને હોય ને કે ક્વોલિટી સારી બને ઊંચા ધોરણો જાળવી શકાય છે. તો હવે કહી શકાય સારી રીતે કંઈક સંશોધન સાથે કે સારો કર્મચારી કાર્ય કરતો હોય તો ગુણવત્તાવાળી વસ્તુ બને છે અને આના ધોરણો કાયમી માટે અથવા તો આગળ જ્યાં સુધી વિકાસ થાય છે ત્યાં સુધી ઊંચા ધોરણો જાળવી શકીએ છીએ. તો ગુણવત્તા કેવી રહેવી જોઈએ, ઊંચા ધોરણ ઊંચી રહેવી જોઈએ, ક્યારે નીચે આવી જોઈએ અને ગ્રાહકને સારી ક્વોલિટીવાળી વસ્તુ એ વધુ પસંદ કરે છે.
માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય. જો માનવ સંસાધન સંચાલન મેનેજમેન્ટ કરવાથી એકબીજા કર્મચારીઓ હાવભાવ મેળ સાથે બનીને કે જૂથ ભાવના શું કરે છે વિકાસ થાય, ભેગા મળીને કાર્ય કરીએ છે. ભેગા મળીને કાર્ય કરે તો આપણે અગાઉ જોયું હતું એક કર્મચારી એક સૂત્રતા જાળવીને આપણે સંકલન કહેતા, ખબર છે ને. આગળ જઈએ છીએ. ઉત્પાદનના સાધનોનો શું મહત્તમ ઉપયોગ થઈ શકે છે? માનવ સંસાધન સંચાલનના કારણે ઉત્પાદનના સાધનો જમીન મૂડી શ્રમ નિયોજન આ બધાનો કેવો મહત્તમ સારામાં સારો ઉપયોગ થઈ શકે એમ છે. કર્મચારી ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. સારું કાર્ય કરે તો ફેરબદલી બદલીનો કંઈ પ્રશ્ન આવતો નથી. એની વિભાગમાં સારું કાર્ય કરીએ છે. કર્મચારીના સંતોષમાં શું થાય છે? વધારો થાય છે. સારા કહી શકાય મેનેજમેન્ટ માનવ સંસાધન ધ્યાન દીધું એકમ વાળાએ તો કર્મચારીની સંતોષમાં શું થાય છે? આત્મસંતોષમાં વધારો થાય છે. આગળ કહે છે ત્યાર પછી લાસ્ટ કહે છે હવે મહત્ત્વમાં માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીમાં પૂરતી કાર્ય સંતોષ મળે છે જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. અને છેલ્લે કહે છે કે માનવ સંસાધન સંચાલનને કારણે મિલકત સમજીને એનું ધ્યાન રાખીને દોરવણી આપી સંચાલન કર્યું એના કારણે કર્મચારીને પૂરતો શું થાય છે? કાર્ય સંતોષ. કાર્ય કરે છે એના પ્રત્યે પૂરેપૂરો સંતોષ મળે એમ છે. એને કહેવાય કાર્ય સંતોષ. જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય. ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ક્યારે ઊભું થાય? કર્મચારીને સારામાં સારો કાર્ય પ્રત્યે સંતોષ મેળવ્યો હોય એને સારું હોય એવું કંઈ કહી શકાય કે એમને પગાર મેળવ્યો હોય તો કાર્ય બાબતે શું થાય છે? સંતોષ મળે. અને સંતોષ મળ્યો તો ધંધાકીય ઉદ્યોગોમાં કેવું વાતાવરણ? શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આજે માર્કેટિંગ સંચાલનનું બીજું કહી શકાય કાર્ય વિસ્તાર હતું, બીજું કાર્ય માર્કેટિંગ સંચાલન હતું. શું હતું કે એચઆર એ માનવ સંસાધન સંચાલન એની અંદર ખાસ બે પ્રશ્ન જ બને છે. કયા બે પ્રશ્ન બને છે? એક પ્રશ્ન બન્યો કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો ત્રણ ગુણમાં. ચાલો ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન બન્યો કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તેનું મહત્ત્વ સમજાવો. આની અંદર મહત્ત્વમાં આપણને કેટલા? નવ મુદ્દા આપ્યા છે. ચાલો એની અંદર છ મુદ્દા લખીએ તો આપણે કહી શકાય ત્રણ ગુણ મળી શકે. અને એની અંદર પણ કેટલા આપણે છ મુદ્દા લાક્ષણિકતામાં લખી દો આપણે કેટલા ગુણ કહી શકાય કે ત્રણ ગુણ મળી શકે.